गुड मॉर्निंग विद्यार्थी। तो गुजराती विषय में पाठ नंबर 2 दादा खोवाया छे। हवे आपणे थोड़ू आगर भणवानुं छे, बराबर। तो तमे अहीं जोई शको छो, अहीं शुं लख्युं छे, यज्ञनो घोड़ो, बराबर। हवे आ यज्ञनो घोड़ो एटले तमने थतुं हशे के शुं, तो आपणे शुं करवानुं, आना माटे आपणे जोवुं पड़शे। तो तमे राम भगवानने जाणो छो, सीता माताने जाणो छो, तो अहीं तमने खबर पड़शे કે સીતાજી કોણ હતા અને રામ કોણ હતા। તો સીતાજી માતાને 2 પુત્ર છે, એક લવ અને બીજાનું નામ છે કુશ। તો હવે આપણે આગળ જોઈશું। તો વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે। જ્યાં આશ્રમ હતો વાલ્મીકીનો, ત્યાં આગળ કોણ બેઠેલું હતું? તો સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે। 2 ઋષિકુમારો છે, પુત્ર લવ હતો અને બીજું કોણ હતું? 2 ઋષિકુમારો છે। એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે। આ બેઠા હતા અને એવામાં કોણ આવ્યું? એક સરસ મજાનો જે ઘોડો શણગારેલો હતો તે આવતો હતો। લવ ઊભો થઈ જાય છે અને લવ કહે છે, અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ। લવ શું કહે છે? આ તો યજ્ઞનો ઘોડો છે, ચાલો એને પકડીએ। પહેલો ઋષિકુમાર કહે, ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય, જે ઘોડાને બાંધે એણે લડાઈ કરવી પડે। શું કહે છે પેલો ઋષિ મુનિ? કહેતા હતા કે આપણને ગુરુદેવ તો એવું કહેતા હતા કે આવો જો ઘોડો આવે તો એની પાછળ તો શું હોય, બહુ મોટા સૈનિક સેના હોય, અને જે આપણે એને ઘોડાને પકડીએ તો શું કરવું પડે, લડાઈ યુદ્ધ કરવું પડે। લવ કહે, ઘોડાને પકડી લેતા તો આ પકડ્યો ઘોડાને, આ રાજા રામની હિંમત તો જુઓ, આપણા આશ્રમની જગામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવા માગે છે, એક તો કેમ ચાલે, એ તો સાચી જ વાત છે ને। તો શું કહે છે, એક તો આશ્રમમાં શું કરે છે, ઘોડો મોકલી દે છે અને પાછો આપણને નમાવા માગે છે, આવું તો કંઈ ચાલતું હશે? તો બીજો ઋષિકુમાર કહે, આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું। શું કહે છે, આની જે આશ્રમની જે ગૌશાળા હોય એમાં બાંધી આવું। ગૌશાળામાં શું બાંધેલું હોય, ગાયો બાંધેલી હોય? તો કહે છે, આને ત્યાં જઈને બાંધી આવું। લવ કહે, એ જ બરાબર છે, રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવા શેર છે, કુશને પણ ઘોડો બતાવજો। શું કહે છે, રામને પણ ખબર પડે એ શેર છે તો હું કોણ છું, સવા શેર છું, એને પણ ખબર પડે કે દુનિયામાં બીજું પણ કોઈ એનાથી વધારે જબરું છે, કુશને પણ ઘોડો બતાવજો। અને શું કહે છે, પછી તું જાય એટલે કુશને પણ ઘોડો બતાવજે। ઋષિકુમાર ઘોડાને લઈને જાય છે અને ત્યાં તો એક સૈનિક આવે છે। જેવો ઋષિકુમાર ઘોડાને લઈને જાય છે તેવું કોણ આવે છે, એક સૈનિક આવે છે। સૈનિક ઊભો રહે, છોકરાઓ ઘોડાને છોડી દો। સૈનિક શું કહે છે, એ છોકરાઓ આ ઘોડાને છોડી દો, આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે। આ તો કોનો ઘોડો છે, આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે, એને બાંધશો તો લડાઈ કરવી પડશે। શું કહે છે, આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે, આને જો તમે બાંધશો તો તમારે શું કરવું પડશે, લડાઈ કરવી પડશે। લવ ધનુષ્ય સંભળાતા, તો અમે તૈયાર છીએ। જુઓ હવે અહીંયા લવ ડરે છે, બિલકુલ નથી ડરતો, એ તો સામે જ કહે છે, ભલે અમે તૈયાર છીએ। કુશ પ્રવેશીને, હા હા અમે પણ તૈયાર છીએ। લવ તો હતો, તેની સાથે કુશ પણ આવી ગયો। શું કહે છે, હા હા અમે પણ તૈયાર છીએ। લવ કહે, ભાઈ કુશ હમણાં તું ખસી જા, આ એકલો છે, એની પાછળ હું એકલો જ લડીશ। અત્યારે લવ શું કહે છે, કુશ તું વચ્ચે પડીશ નહીં, તું ખસી જા, આ એકલો જ છે તો હું પણ એની સાથે એકલો જ લડીશ। બેઉ લડે છે, લવ સૈનિકને જમીન પર પછાડે છે, પછી સેનાના બીજા સૈનિકો આવે છે। એક સૈનિકને તો શું કર્યું, પહેલાં લવે સૈનિકે જમીન પર પછાડે છે, તો બીજા સૈનિકો આવે છે એમને પણ લવકુશ હરાવે છે, બંને ભેગા કરીને શું કરાવે છે, હરાવી નાખે છે। સુમ્મત, અરે માત્ર 2 છોકરાઓ આટલા બધા સૈનિકને હરાવી દીધા? સુમ્મત શું કહે છે, કે ફક્ત 2 જ છોકરાઓ આટલા બધા સૈનિકને હરાવી દીધા? ચંદ્ર કેતુ કહે છે, અજબ છોકરાઓ લાગે છે। ચંદ્રકેતુ શું કહે છે, આ છોકરાઓ કેવા લાગે છે, અજબ લાગે છે, બરાબર। તો અહીંયા આપણે યજ્ઞનો ઘોડો
જોયો, બરાબર? અરે, આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટું લશ્કર હોય, ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે. મેં તો આ પકડ્યો ઘોડાને. આ રામની હિંમત તો જુઓ. આશ્રમની જગામાં ઘોડાને મોકલીને તે આપણને પણ નમાવવા માંગે છે, એ તે કેમ ચાલે? આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. હા, એ જ બરાબર છે. રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવા શેર છે. કુશભાઈને પણ ઘોડો બતાવજો. ઉભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો. આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે, એને બાંધશો તો લડાઈ લડવી પડશે. તો અમે તૈયાર છીએ. હા હા, અમે તૈયાર છીએ. ભાઈ કુશ, હમણાં તું ખસી જા. આ એકલો છે, એની સાથે હું એકલો જ લડીશ. અરે, આટલા નાના છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા, અજબ છોકરાઓ લાગે છે. છોકરાઓ, હવે હદ થાય છે. રાજા રામચંદ્રજી નું વધુ અપમાન હવે સાંખી શકાશે નહીં. અરે વાહ, તમે તો લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બધાને હરાવી દીધા. હવે તો રામ જાતે જ આવવા જોઈએ. હું જઈને ગુરુદેવને ખબર આપું છું. રૂપાળા કુમારો છે. ઉભા રહો, લડવા તૈયાર થઈ જાઓ. હું બાળકો સાથે લડાઈ કરતો નથી. વીર બાળકો, તમે કોના પુત્રો છો એ કહેશો? રામ, આલાવ કુશ તમારા પુત્રો છે, સીતા માતાના પુત્રો છે. બેટા, આ તમારા પિતા મહારાજ રામચંદ્રજી, તેમને પ્રણામ કરો. આવો બેટા, ધન્ય છે તમને. તમને જોઈને હું બહુ રાજી થયો. ચાલો બધા આશ્રમમાં જઈએ, સીતાજી ચિંતા કરતા હશે. ચાલો.